18 હવે આપણે ત્યાં જોઈએમાં આગળ અભ્યાસ કરીશું આજે બાળકી તો આપણે નવી જગ્યા થોડા વર્ષો પછી અને લખો છો એમાં ત્રણ પ્રશ્ન જવાબાયેલા છે એ તમારે સારા અક્ષરે લખવાના છે તો બાળકો આપણે છેલ્લે જોયું હતું કે નદી પાર એટલે કે ત્યાંમાં અનુજ છે એ પોતાનું એક સપનું જોવે છે કે હું નદીને પેલે પાર રહેવા જઈશ તો ત્યાં મારું નવું ઘર હશે અને એમાં હું એક બટન દબાવીશ તાજ બધે જ અંજવાળું થઈ જશે અને બીજું શું હોય હા નળ ચાલુ કરીશ તો એમાં સરસ મજાનું પાણી પણ આવી જશે અને અલગ અલગ જગ્યાએ હું બસમાં ફરવા જઈશ અને એક કહે છે કે મારા બાળકો છે એ પણ સારી એવી સ્કૂલમાં ભણશે એ મારી જેમ અભણ રહેશે નહીં એવું ઘણું બધું એ છે એ સપનામાં જોવે છે તો હવે આપણે આ નવી જગ્યા કેવી છે એ જોઈએ જો ઉનાળાની બપોર હતી અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા તેના પગ પાકા ડામરના રસ્તા પર દાઝી રહ્યા હતા ત્યાં થોડો છાંયડો આવે તેવું એક પણ વૃક્ષ ન હતું ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા અનુજ છે એ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો રહ્યો અને તેની પીઠ પર એક જૂનું ટાયર હતું જો બાળમિત્રો ખૂબ જ તડકો હોય છે અને ગરમ પવન પણ આવતો હોય છે તો અનુજને છે એ ચક્કર આવે છે અને એના પગ છે એ પણ આ ડામરના રસ્તા પર શું થાય છે દાઝી રહ્યા હોય છે એ દવા લઈને ઘરના રસ્તે છે એ ચાલવા લાગે છે આ દિવસોમાં તેને તેનો ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાથી સળગાવવો પડે છે તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે પરંતુ ટાયરના સળગવાથી આવતી ગંધ અને ધુમાડો છે એ ભયંકર હોય છે જો શું કહે છે કે આ દિવસોમાં અત્યારેના દિવસો એવા ચાલી રહ્યા છે કે આ જૂના ટાયર છે એના નાના ટુકડા કરીને રસોઈ બનાવવા માટે લાકડાની જગ્યાએ આ ટાયર છે એ વાપરે છે શા માટે કહે છે કે બળતણનું લાકડું છે એ બચી જાય છે એટલા માટે આ જૂના ટાયરનો ઉપયોગ કરે છે પણ એ સળગાવવું પણ સારું નથી એમાંથી ખૂબ ગંદી એવી વાસ આવે છે અને ખૂબ જ ભયંકર ધુમાડો નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી આ નવું ગામ કયું હશે તમે કહી શકશો બાળકો જો આપણે પહેલા જોયું હતું કે મુંબઈમાં આ અનુજભાઈ છે એ પોતાના ઘરના દરવાજા પાસે બેસેલા હોય છે એમની ડિગ્રી સાથે હોય છે ને હા અને એ ક્યાં ગામથી બે વર્ષ પહેલા જ મુંબઈ આવ્યા હતા કહો જી હા ક્યાં ગામથી આવ્યા હતા સિંદુરી ગામથી એટલે આ ગામ કયું છે સિંદુરી ગામ છે અને આપણે વચ્ચે એની જૂની યાદો યાદ કરતા હતા ત્યારે એ ગામ કયું હતું ખેડી ગામ હતું યાદ આવી ગયું ને હા અનુજનું જન્મનું ગામ જે છે એ ખેડી ગામ હોય છે ત્યાં જ્યારે નદીની પાર બાંધવાની હોય છે કે ત્યાં બંધ બાંધવાનો હોય છે તો એ ખેડી ગામને છોડીને ક્યાં જાય છે સિંદુરી ગામ અને હવે પછી ક્યાં ગયા હશે મુંબઈને છેલ્લે અત્યારે એ છે સિંદુરી ગામમાં જો આ નવા સિંદુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ શું કહે છે સિંદુરી ગામમાં દરેક વસ્તુ એટલે કે દવાઓ ખોરાક શાકભાજી બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે એ પૈસા ખર્ચવા પડે છે તેઓએ કેરોસીન ખરીદવું એમને પોસાય તેમ નથી હવે આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો હવે એ શું કે છે બાળ મિત્રો જો એમ કે છે કે એને આ બધા માટે દરેક વસ્તુ માટે જેવી કે ખોરાક દૂધ શાકભાજી બળતણ અને પ્રાણીઓના ખોરાક માટે પણ એને જે કંઈ ખરીદવું હોય એના માટે એને પૈસા ખર્ચવા પડતા હતા જ્યારે ખેડી ગામમાં શું થતું હતું એને શાકભાજી છે ફળો છે કંદમૂળ છે એ જંગલમાંથી જાતે લઈને આવતા હતા અને એને ક્યારે કોઈ શું ખરીદવું પડતું હતું હા એ લોકો છે ક્યારે કેવું બધું ખરીદવું પડતું હતું અને પૈસાથી તો મીઠું તેલ અને ક્યારે કપડાઓ પણ ખરીદતા હતા અને ચોખા એવી બધી વસ્તુઓ ખરીદતા હતા બધી જ વસ્તુઓ એમને ખરીદવી પડતી ના હતી પણ અહીંયા સિંદુરી ગામમાં એને દરેક વસ્તુ ખરીદવી પડે છે શાનાથી પૈસા દ્વારા એમને ખરીદવી પડે છે આ બધું જ વિચારતા વિચારતા અનુજ છે છેલ્લે એના ઘરે પહોંચી જાય છે
હવે જો એનું સપનામાં ઘર કેવું હતું, સરસ મજાનું સુંદર એનું ઘર હશે એવું એનું સપનું હતું ને, પણ અહીંયા જો પતરાના છાપરા વાળું ઘર અને ભઠ્ઠી જેવું ગરમ પણ થઈ ગયું હતું. પતરાના છાપરા વાળું એનું ઘર હતું એ જે ભઠ્ઠી જેવું એકદમ ગરમ થઈ ગયું હતું. અનુજની પત્નીને ખૂબ જ તાવ હતો. તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુડાતી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. હવે અહીંયા શું કીધું, તેમની પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. આપણે આગળ જોયું હતું કે અનુજના માતા પિતા છે એ ખેડી ગામ છોડીને આવવા તૈયાર હતા નહીં. તો હવે શું થયું ખબર છે, અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા છે ને તૈયાર હતા નહીં. જો છોડવાના વિચાર વિશે જેનો એટલો વિચાર આવ્યો ને કે છોડવાના વિશે એટલું દુઃખ થયું ને એમને કે તેઓ અહીં આવતા પહેલા જ મરી ગયા. એમનું અહીંયા આવે સિંધુરી ગામમાં એ પહેલા જ તેમનું અવસાન થઈ ગયું, તેઓ મૃત્યુ પામી ગયા હતા. સિંધુરીમાં ફક્ત 8-10 પરિવાર જ હતા જેમને તે પોતાના કહી શકે. જેઓ તેના જૂના ગામમાં હતા આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જ્યાં જગ્યા આપવામાં આવી હતી ત્યાં ત્યાં એ લોકો છે એ રહેવા માટે વયા ગયા હતા કે ત્યાં રહેતા હતા. જો આખા ગામને કોઈ એક જગ્યાએ એમને આપેલી ન હતી કે તમે બધા જ અહીંયા રહી શકો, બધાને અલગ અલગ જગ્યા આપેલી હતી. તો જ્યાં જેમને જગ્યા આપેલી હતી તે જગ્યાએ બધા વ્યક્તિઓ છે એ રહેવા માટે જતા રહ્યા છે. આ ગામ અનુજના સપનાના ગામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. ત્યાં વીજળી હતી પરંતુ દિવસમાં થોડો સમય રહેતી હતી અને પછી વીજળીનું બિલ પણ ભરવાનું થતું હતું. ત્યાં નળ તો હતો પરંતુ એને પાણીના પણ પૈસા શું કરવાના હતા, આપવા પડતા હતા, પણ નળ હતો પાણી મળતું નહોતું. આ ગામમાં અનુજને પતરાના છાપડા વાળું એક જ રૂમ મળ્યો હતો. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી, તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો પરંતુ તે ખેતી લાયક ના હતો. તે ખેત ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. છતાં અનુજને એનો પરિવાર છે એ ખૂબ જ મહેનત કરતો હતો એમાં પાક લેવા માટે, પણ તો પણ એમાં સારો પાક એટલો બધો થતો ના હતો. જો હવે ખેડીમાં લોકો વારંવાર છે ને બીમાર પણ ના થતા હતા અને જો કોઈ બીમાર થાય તો તેઓ લોકોને ખબર હતી કે જંગલમાંથી કે કઈ ઔષધિ એમને લેવી જેથી એમને રાહત મળશે, આરામ મળશે. એવું ત્યાં થઈ જતું હતું કે માણસો છે બહુ બીમાર ના પડતા. શા માટે, એક તો એ વિસ્તાર છે જંગલ અને પર્વતોની વચ્ચે આવેલો હતો, એકદમ શુદ્ધ હવા હોય ને ત્યાં, એટલે વ્યક્તિઓ છે એ બીમાર પણ ના થતા અને એનું જમવાનું છે એ પણ એકદમ શુદ્ધ હતું. શા માટે કે જો ફળ છે શાકભાજી છે એ બધું એ ખેતરમાં કે જંગલમાંથી પોતાની જાતે વીણીને લઈને આવતા હતા અને બધું જ વ્યવસ્થિત એમને પૂરું પડી રહેતું હતું અને અહીંયા એમને બધી દરેક વસ્તુઓ મળી રહેતી પણ નથી. જો અહીંયા હોસ્પિટલો છે, લોકો માટે દવા છે એ કહે છે કે હોસ્પિટલો છે, પણ હોસ્પિટલમાં શું થાય છે કે દવાઓ પણ પૂરતી નથી અને ડોક્ટરો પણ મળવા ખૂબ જ મુશ્કેલ છે. એ કહે છે જો અહીંયા એને આગળ શું કીધું છે, જો ક્યાં છોડવામાંથી દવા બનાવી કેવી રીતે ઈલાજ થાય છે એ ત્યાંના લોકોને ખબર છે તો એમને રાહત અનુભવી લે છે અને અહીં સિંધુરીમાં હોસ્પિટલ તો છે પરંતુ ડોક્ટર મેળવવા ખૂબ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. એટલે કે છે કે અહીંયા વધુ બધા જ પ્રકારની તે દવા મળી રહેતી નથી. અહીં શાળા છે પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા હતા તેવી સંભાળ અહીં રાખતા નથી. આ બાળકો જેવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવાય છે. હવે કે છે અહીંયા ગામમાં જે ભાષામાં બાળકોને ભણાવવામાં આવે છે એમાં ખૂબ જ મુશ્કેલી થાય છે. સિંધુરી ગામના લોકો ખેડી ગામથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા અને તેમની ભાષા અને રહેણી કહેણી પણ કેવી હતી, જુદી હતી અને તેઓ ખેડીથી આવેલા લોકોને વણનો તરિયા મહેમાન તરીકે એવું કહીને એમની મજાક ઉડાવતા હતા. જે સપને તેણે જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. જો અહીંયા ગામના જે લોકો છે ને એ પણ આને વણનો તરી એટલે કે નોતરા વગરના મહેમાન છે એવું કહીને એમને મજાક ઉડાડતા હતા. જો બાળકો હવે તો તે અહીંયા હંમેશા માટે રહેવા આવી ગયા છે.
અલગ હતી અને રહેણી કહેણી પણ સાવ જ અલગ હતી એટલે એ લોકો છે એ આ બધાને સ્વીકારતા ન હતા અને અનુજના સપના જેવું તો અહીંયા કઈ જ હતું નહીં બાળકો હવે આગળ જોઈએ થોડા વર્ષો પછી એટલે કે થોડા વર્ષો વીતી ગયા છે જો હવે શું છે અનુજ સિંધુરીમાં થોડા વર્ષ રહ્યો તેના બાળકો પણ મોટા થઈ ગયા પરંતુ અનુજનું દિલ અહીં સિંધુરીમાં ના હતું તે હજી પણ તેના જૂના દિવસો ખેડી ગામને યાદ કરતો હતો પરંતુ ત્યાં હવે ખેડી ના હતું જો હવે ખેડી ગામ છે ને ત્યાં હવે ખેડી ના હતું ત્યાં શું હતું ત્યાં મોટા બંધો હતા અને ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું અનુજે વિચાર્યું જો આપણે વણનો તળિયા મહેમાન છીએ કે મહેમાન કહેવાય છીએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહેવું જોઈએ આપણા સપના સાકાર થાય એમ કે છે આપણે અહીંયા નથી રહેવું આપણે કોઈ બીજી જગ્યાએ જતા રહીએ કે જ્યાં આપણા સપના છે એ સાકાર થાય અને અનુજે તેની જમીન અને પશુઓ છે એ વેચી દીધા અને હવે ક્યાં જાય છે હવે એ મુંબઈ આવી ગયો અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું તેનું ફક્ત એક જ સપનું હતું કે તેના બાળકો છે એ શાળાએ મોકલવા એના બાળકોને શાળાએ મોકલવા અને તેમનું ભવિષ્ય છે એકદમ સારું બનાવવું અને એમનું જીવન છે એ પણ સારું બને એવું એક એનું સપનું હતું જો અહીં પણ બધી બાબતો સરળ ન હતી આપણે કોઈ પણ નવી જગ્યાએ જાય તો કોઈ જ બાબત એકદમ સરળ ના હોય આપણે વિચાર્યું હોય કે આપણું સપનું હોય એવું આપણને મળી જતું નથી એના માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે જો હવે શું થાય છે આગળ કે પરંતુ તેની આશા હતી કે બધું સારું થશે એની એક આશા હતી કે નહીં ગમે એવું હોય પણ બધું જ સારું થશે અનુજે તેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું તેના સગા વહાલા તેને કહેતા કે આના પૈસા તું શું કહે છે કે આના પૈસા બરબાદ ના કર કે આમાં શા માટે કહે છે ખબર છે એ કહે છે કોને ખબર આપણે અહીંથી પણ ખસવું પડે આપણે કે મુંબઈમાં પણ આપણા જેવા ઘણા બધા લોકો હશે કે જે બહારની જગ્યાએથી આવ્યા હોય છે એ કહે છે કે આપણે બહારથી આવ્યા છીએ પણ આપણને શું ખબર કે જેવી રીતે આપણે સિંધુરીમાંથી પાછા મુંબઈ આવ્યા તો મુંબઈથી પણ પાછું જતું રહેવું પડે તો અનુજ ડરેલો અને ચિંતામાં હતો તે વિચારતો હતો કે અમે સિંધુરી માટે ખેડી છોડ્યું એ શું કહે છે કે સિંધુરી જવા માટે ખેડી ગામ એનું છે એ છોડી દીધું પછી અમે સિંધુરી છોડી મુંબઈ આવ્યા જો અમારે અહીંથી પણ ખસવું પડે તો અમે ક્યાં જઈ શકીએ હવે મુંબઈમાં પણ અમે ના રહીએ અહીંથી પણ અમારે જવું પડે તો અમે ક્યાં જઈ શકીએ આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નહીં મળે એમ કે છે આવડા મોટા શહેરમાં મારા ઘરને રહેવા માટે એક નાની એવી જગ્યા પણ નહીં મળે જો બાળકો આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછા આવી ગયા ને હા આપણે શરૂઆત કરી હતી મુંબઈથી અને જો અહીંયા પણ એ ક્યાં પહોંચી ગયો છે પાછો મુંબઈમાં પહોંચી ગયો છે એ વિચારો કરતા કરતા ત્યાંથી ત્યાં પહોંચી ગયો અને આપણને એના જીવનની આખી સ્ટોરી છે એ અહીંયા કહી દીધી હવે જો બાળકો કેટલાક પ્રશ્નો છે એમાં એમ કહે છે શું સિંધુરી ગામ અનુજના સપના ગામ સપનાનું ગામ જેવું જ હતું તો કે ના સિંધુરી ગામ જે અનુજના સપના જેવું ગામ હતું નહીં પછી આગળ શું પૂછ્યું છે કે તેને સિંધુરી અને તેના સપનાના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો કે પેટા વચ્ચે શું તફાવત હતો જો એને જોયું હતું કે મારું સરસ મજાનું ઘર હશે પણ સિંધુરીમાં એનું એટલું મજાનું સરસ ઘર હતું નહીં એને એવું પણ વિચાર્યું હતું સપનામાં જોયું હતું કે એક જ સ્વિચ એક જ બટન દબાવશે તો આખા ઘરમાં અજવાળું જ અજવાળું થઈ જશે પણ સિંધુરીમાં એવું થતું ના હતું વીજળી હતી પણ થોડા સમય માટે જ રહેતી હતી અને એમાં પણ એને શું કરવું પડતું હતું બિલ ભરવું પડતું હતું અને એને વિચાર્યું હતું કે નળ ચાલુ કરીશ તો પાણી આવી જશે પણ નળમાં પાણી આવતું હતું નહીં એનું પણ શું ભરવું પડતું હતું બાળ મિત્રો એને બિલ પણ ભરવું પડતું હતું તો પણ બધું સમયસર એને મળતું ના હતું એને ઘણું બધું જોયું હતું સપનામાં પણ એવું કંઈ જ સિંધુરી ગામમાં હતું નહીં એને વિચાર્યું હતું કે એના બાળકો છે એ સરસ શાળામાં ભણવા જશે તો ત્યાં સિંધુરી ગામમાં જે ભણવા જતા હતા બાળકો ત્યાં ત્યાંની ભાષામાં એને ભણવામાં પણ
વાંધો આવતો હતો પ્રોબ્લેમ આવતો હતો શા માટે કે તેમની ભાષા છે એ સમજી શકતા ના હતા એટલા માટે હવે જો છેલ્લે શું કહેલે પૂછેલું છે કે તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે બાળકો જુઓ એક તો એમની પાસે પૈસા ના હતા બધી જ વસ્તુઓ માટે એને પૈસા ખર્ચવા પડતા હતા અને હવે એમ કે એના બાળકો છે એ કઈ શાળામાં ભણતા હશે કેવી શાળામાં જતા હશે કોઈ કહી શકશે મને હા જો અનુજભાઈના બાળકો છે મુંબઈમાં નગર નિગમ દ્વારા ચલાવવામાં આવતી સરકારી શાળામાં ભણતા હશે બાળકો અહીંયા જુઓ